आज 26 जनवरी और देश का 74वां प्रजातंत्र दिन और मैं आया हूँ कोडिनार के इस ग्राउंड में ध्वज वंदन करने के लिए। थोड़ी ही देर में यहाँ पे हमारे अतिथि श्री गोयल साहब आने वाले हैं, जिनके हाथों से ये होगा ध्वज वंदन। ભારતીય તિરંગાને ગગનમાં લહેરાવતો રાખવા આજ ગીર સોમનાથના કોડીનાર મુકામે આદરણીય કલેક્ટર શ્રી ધ્વજ સ્તંભ તરફ અગ્રેસર થઈ રહ્યા છે। જિલ્લા પુરવઠા અધિકારી કચેરી ગીર સોમનાથ વ્યાજબી ભાવની દુકાન નું મોડેલ છેવાડાના માનવી સુધી અનાજ પહોંચી રહે તે માટેનો વિનમ્ર પ્રયાસ સોમનાથ ખેતી સમૃદ્ધ ખેતી ફળા વૃક્ષોનો લાઈવ સેમ્પલ લઈને પસાર થઈ રહ્યો છે। માછીમારોની કલ્યાણ યોજના અંતર્ગત નો આ ટેબલો મંચ તરફથી અગ્રેસર થઈ રહ્યો છે। નાયક પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયત ગીર સોમનાથ, ચાપ કટર 25% ઘાસચારાની બચત થાય અને ઘાસચારાનો બગાડ અટકે
એ માટેનું સુંદર મજાનું યંત્ર એ લઈને મંચ તરફથી આ ટેબલો પસાર થઈ રહ્યો છે. નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ પંચસ્તંભ યોજના એમનો ટેબલો મંચ તરફથી આગળ ધપી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વાસ્કો યુનિટ દ્વારા જળ જીવન મિશન નર સે જલ યોજના કી સાફલ્ય ગાથાનો આ ટેબલો મંચ તરફથી અગ્રેસર થઈ રહ્યો છે. તો આરટીઓ ગીર સોમનાથ રોડ સેફ્ટી માટેનો આ ટેબલો ધીરે ધીરે મંચ તરફ અગ્રેસર થઈ રહ્યો છે. માર્ગ અકસ્માત ઘટાડવા, મૃત્યુની સંખ્યા ઘટાડવા માટેનો આ સુંદર મજાનો આરટીઓ નો વિનમ્ર પ્રયાસ એ ટેબલો મંચ તરફથી અગ્રેસર થઈ રહ્યો છે. અને પ્રોગ્રામ ઓફિસર શ્રી 108 પાઇલોટિંગ ઈએમટી 108 ની સેવાઓનો સુંદર મજાની વાત એ મંચ તરફથી અગ્રેસર થઈ રહી છે. પ્રોજેક્ટ લીડર શ્રી મહિલા હેલ્પલાઈન 181 એ અંતર્ગત પણ હિંસાથી પીડિત મહિલાઓના બચાવ માટેની સુંદર મજાની કામગીરી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે. ગીર સોમનાથની અંદર પણ આ સેવાઓ છે એ અવિરત ચાલુ છે.